सभी स्वागत है तुम्हारा भजन नवा व्लॉग में। आज ना भाई गया है हाड़ा हाथ गिनती है ने काल बपोर वसे तो आपने मोटू हराने करवा में जेस એટલે બહુ વ્લોગ બનાવવાનું જરૂર નહી હું થોડો બનાવ્યો તો કાલ મોટો ઓલી બોર ની ફસાઈ ગઈ એમ પણ ચાલુ હે પછી ને હરાડી ને પીસુ મીકું તું કાલ સાંજે ગયા નથી પાછા દોઢેક કલાક હાલવા દીધી અને વાવીની મોટરે ઉપડી ની એટલે એને કાઢી પીડી કેન્દી ની પીડી છોટી ગઈ હતી એટલે એને કાઢીને ફ્રી કરીને પાછી ઉતરીને ટૂંકમાં આખો ધ્યાન ધીમા જતા બધું હરાડે કરવામાં અને આજ હવે છે ને આજ બાપુ પટકા કાઢે છે એમાં કોઈ પાથરી ને પાવા માંડવાનું છે એ જાહે ધોખે પાવા હરાડે કરીને અને મારે અહીંયા પાવાનું હા ઇમેજ કરીએ ઢાંકણું ખોલી નાખ્યું જવા દીધું તું કારણ કે આપડે આમાં ઉનાળામાં લેવલ કર્યું હતું પાણી લગભગ આમ જ આવી ગયા પાણી કીમણું વાળો ને શેક કરવા જરી કોઈ હાલવા દીધી હવે આ કટકા લઈને ને જાય નહીં ખબર વળે કેટલું પીધું શું છે એ બધું વિડીયોમાં જોડાઈ રહ્યો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે કટકા પુગાડ લઈ પછી આપણે મળી મિત્રો જો રચીભાઈ ને લગન ફૂટનું ઝાડ છે લગભગ 2-3 વર્ષ થયા છે અને કારણ પર આવે છે લગન ફૂટ જો આવે એક બેંજમાં જ કાપી જાય આશલન ડેડા આવે ને એવું જ આવે એક બે દિન પાકી જાય મસ્ત હોય બાંધી લીધા હે હવે પુગાડ બે ફેરા કરી નાખી પછી ન્યા પાસે ખબર પડે કેટલાક જો હોય શું છે 3 કટકા તો કાલે નાખી હતો પણ એ તો હવે લગભગ પાણીમાં પીડા હે પાણી ભેરા ગારામાં હવે નીકળે નહી તો મિત્રો જો આપણે હા જીમ હલાણું એમ આપણે હાજી ચાલુ કરી દીધી મોટા અહીંયા પાણી પૂગી ગયું માથે ખૂણાથી બાકી સાહેબ દિનેશભાઈ પીશું મૂક્યું એટલે નક્કી અમારે એનું એવું હોય દિનેશભાઈ ને પી ગયું લાગે અમતા એની રાઈથી પીશું મૂકી દઉં દિવસની લાઈટ રહી નહીં હવે આપણે જવું જોઈએ જો અહીંયા લેન નો કટકો પીડ્યો ને બાકી હું એ લેવાનું હોય ને ઓલું બંધ કરવાનું હોય નાખો છેલ્લું હોય ને અહીંયા દિનેશભાઈ નું જ આવે છે પાણી ભાઈ મિત્રો જો આપણે આ છેલ્લું નાખવું હોય ને કોઈનું હતું અને આમ બધું પી ગયું હે થોડા ખોરાકમાં બધેમાં હવે આપણે વૈસમાં નાખવું હોય ને એ ખોલવું અને બંધ કરી દો અટાણે ને પાણી ઘણું પી ગયું હતું પાણી બહુ લેતું નથી તો આ બધું હરાડે કરી લો પછી આપણે હિરાવી બિરાવી મળી બરોબર અટાણે મને છે ને હિરાવ્યા વગર મેળે જ ના આવે બોલવાનું કઈ કામ કરવાનું આજ તો બાપુ લઈને ના ગટા કાઢતા થઈ ગયા હાલ ને પુગાવા લાગને એટલે ટાઈમ સીધો ને કયો હિરાવ્યા વગર કઈ ટાઈમ જ ના કરું બેઠો હું આપણે ઓલું આવું હલાડતા હતા એ હલાડાઈ ગયું હે બાપુ ગયા હે ધોખે ટૂંકમાં મશીન છે એટલે ત્યાં કઈ ઉપાધિ જેવું છે નહીં અહીંયા કાવું હલાડી લીધું હિરાવી લીધું ને લાઈટ ભઈ ગઈ હવે લાઈટ કઈ આવે એનું કઈ નક્કી નંબર એટલે વાઈટ જઈને બેહવાનું અહીંયા હતા કે ધોખે મશીન છે એટલે જઈને ફટકું મારવાનું જ રહીએ એ કઈ ઉપાધિ હોય નહીં
Aí já cai se bom, se é uma light me. Vê te dinho que eu me digo assim, tá? Porque eu acho que nem uma brilhante, a rolar a salivi que mais me juca a ti. Light a vida sem abrir essa lupa de um. Porque tu me beijava, não diga, me gumbra marvana, a pre. Agora eu ali me joia bem, né? Pani pagunjo, né? A pai ler lenha pava, não é? Tu ia dar a juca a tu, então a neveler um pagunjo, né? Na capa de lá, do carido, olha. Levantamos o power, não sei se eu já disse, mas levei assim. Bem de velho, salvo para um problema, que você curte. Passei já em hook, mas era para o dedo, mas passei a hook aí. Levei a haro, bem de velho, não sei, pani. A light nem se bebe do meu nome, ele está. O metro de outra na praia já caravari, mamãe, o que eu vou fazer? Mima. Porque não deu a mais um dono, a primeira mãe de mim, a minha filha, a filha, a minha 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 કોર કરે હમાનવી અને જરા ક્લીનલી પણ થઈ ગઈ પીરીમાંથી હવે વાંતાજી હું છે ને હજીમાં વખેડો આખું જો હે અને ખોર હમણાં આપણે નહીં દીધું પણ જે રહી ગયું ને છોટા જેવો વડા વડા થઈ ગયા સમય ગયો હવે છોટા થઈ ગયા મુક મુક હવે વધારે આમાં જ નેદવાનું થાય બીજામાં એટલું ખર નથી થતું આપણે ગુંધરી હોય તીમાં રાત થાય કે હવે ખડ મહીનું ઘઉં થી હોય જોવાનું હે કારણ કે હવે એમાં વખેડ્યું બખેડ્યું નહીં હવે પંદર ની જારી આવી એટલે આમાં જો એલામાં આખું હું સાવ લુંગા જુલ્યા હજી ટૂંકમાં ગારો જ છે શીખણો ખારો ઘડીકમાં હુકાય નહીં હજી બે સંધી તડકા પડી પછી પાછું વખેડ્યું મારી જાઉં આ ગુંધી જો હજી લીલી હે એટલે રાત તો નીકળી ગઈ પણ હુકાતી નથી કરી અને આપણે જોઈ જરાક આયરું ખોટાણી શું છે ગુંધરીમાં ગઈ કે શું છે એ બધું જરાક સિક્કલ નહીં આવ્યાથી આમાં તો સાહેજ નહીં જડે કરતા ખોટા તો થઈ ગયા યાર એ વડા વડા થઈ ગયા ખોટા એટલે ઊંઘી સજા હે વાંધો નથી નામે ઊંઘી જાય આ ખર નહીં હુકાવ નહીં હુકાય કદાચ કારણ કે સાયા જેવું હે આજે રાતે જરા ખાટા આવ્યા હતા બહુ તો નથી આવ્યા તડકો નીકળે તો ઉલરી પડે ખાડ બધું તડકો જઈ એવો નીકળતો નથી હવે આપણે ઓલી વાળી ઘૂમરો મારી લઈ ગયો ગા એમાં પોપતી બહુ હતી દવા સાઈડ પછી હું એનું ઇજ્જત આવ્યું જોઈ લઈ અને આમાં તો પાણી બહુ છેલ્લે જો હે કારણ કે હજી આમાં હાવ ગાર જ પડ્યો એમાં આપણે પાવાનું થાય કારણ કે પણ જે અધર હે ઊંચું હે એટલે વહેલું હુકાય તો મિત્રો આ માંડવીમાં નામી માંડવી કોરે હે નામી નેરવે પકડી ગયો પાંધા જીવો નથી હવે નેચરલ કલર મીંડું આવવા પણ હું થોડુંક ખારામાં અહીંયા પીરી હતી પણ એમાં આપણે ઓલું ઓગણી ઓગણી બે ફેર સાચું એટલે મેડમ આવી ગઈ હોય ટૂંકમાં વૈનકમાં આવી ગઈ ને કાં તો હાવ પીરી ને ઝીણતી ઝીણતી હતી વધતી નથી પણ હું ને હાવ હેરખું નથી અમુક અમુક ગરકા ખારસ વાળા છે એટલે ઘડીકમાં હુકાય નહીં હોય ગયા રાખે ને માંડવી જોરે ના કરે આપણી વાડીથી એક બીજ વાહે છે જોઉં થવડો ફેર કારણ કે કોઈ દી આમાં દેશી ખાતર પડે નહીં અને ટૂંકમાં ફેર હોય ને પડા પડાને સમજી શકો છો તમે હવે વધારે હુકા હે ને આપણે ઓલા ખૂણામાં હુકા હે કારણ કે નહીં હાવ ધાયડી જેવું પડું હે ખોખરું એટલે એ પાવાનું થાય બે શેરદીમાં પાવાનું થાય ખૂણો અને એ માંડવી જબરી થઈ ગઈ બતાવું તમને ત્યાં જઈને મિત્રો જો આ એટલો ખૂણો હે ખૂણો આમ ઝીંકો લાગે પણ ઘડીકમાં ખૂટે નહીં વિઘાક જેવું થઈ જાય એટલે હાથી હાકવામાં તો બહુ થતું રહ્યા ચાહું ચાહું ટૂંકું ટૂંકું અને આમાં જો પાટલા મહિના ભૂટકો હવે આમાં
વખીડ માં નહીં હાલે, અડધાક માળી અડધાક માં નહીં હાલે, એવું બધું છે, હુરી વાળું છે બધું, વરસ નું એમ થાય, અડધા માં હાલે અડધા માં ના હાલે વખીડું, આની કોરા માંડવી ઉડી થઈ જાય, એની કોરા ઝીડકી રહી જાય. જો આ જેટલી કારી કારી છે ને, એ પાણી આવી ગઈ છે, આ તો સાંઈ હજી હું ખબર ના પડે ને, ખતા નામી ઓલા શું કહેવાય દેખાય તવા, પણ આહાવા ને પાણી ને ખાસ કર્યું છે, જો છોડવો થઈ ગયો હાવ રોનક વગરનો, તાલા મહિના પડવા આમાં, એટલે જ આપણે વાડીમાં પાણી વહેલું ચાલુ કરી દીધું, પછી પીગ ના થાય, તને ત્રણ ઠેકાણે ભીધા પાણી ના હાલે, પાણી વાળા વાળા માટી અમે બે, એવું બધું છે. એટલે આમાં દુઃખમાં લાઈટ હશે તો બેગડીમાં જ કરવું જોઈએ હરાડે, આમાં હજી મોટર લગભગ છોટી ગયા છે, કારણ કે ચાર રૂપિયા લીધું તો દિન પાછી મોટર બોલાવી જ નથી, એટલે પીડી પીડી છોટી જાય, એ હરાડો કરવો જોઈએ, એક દિશા હે એમાં કાઢવું જોઈએ, અને કેબલ ને ટ્રાક્ટર ને ટીસી થી બધું હલાડીઓ કરવો જોઈએ, ટ્રક એક તો પાકો જ નહીં, એવું બધું હોય. હવે આપણે જઈ ઘેર, લાઈટ આવી હોય તો થોડું ઘણું પાણી, જો હોલી માંડવી ને આ માંડવી ને કેટલો ફેર, આ બધી રોનકમાં છે બધી, એટલે હું પાસે જોઈએ ગરકે ગરકે. મિત્રો વાગી ગયા છે બપોર ના પૂના બે, અને સવારની લાઈટ વહી કીધી હમણાં આવી, એટલે બપોરા બપોરા કરીને તો લંબાવા નતો લીધો, હવે લાઈટ આવે નહી, ત્યાં લાઈટ આવી બપોરા કરી લીધા, એટલે એટલે સવારની આપણી મોટર ચાલુ જ નહીં થઈ, આપણી કઈ રીતે ચાલુ, હવે લાઈટ કેટલીક વાર એ જોવાનું છે, પાણી પીવું કાવાની બતાવી દઉં બરાબર, પછી આપણે કાંતો કટકો કાઢી નાખી, આમાં પાણી તો ઘણું આવે, પાંચ ની મોટર છે આપણે કાંસ કરતો હતો નહીં, અને ત્રણ ની લેન છે, એટલું આવે પાણી, જરા જરા વાંચી નીકળે વાગતો, પણ એ કઈ નડે એવું નથી, કામ તો છે ફૂકવાય કાઢી નાખવાનું જોઈએ છે, અને એક બે ની મોટર આપણે વાયુ ની એ હાલે છે ચાલુ છે, એમને ટૂંકમાં મકાન પાસે તો વધારે પડે ને અહીંયા ચાલુ છે, એટલે માંડવીમાં હવે જો તડકો નીકળે એટલે મૂંડે દેખાવા થવા, જરૂરી જ છે પાણીની, હવે લાઈટ નથી રહેતી, હાલો તો કાઢ લઉં પછી મળું. મિત્રો આપણે બોરવાળી મોટરના બે કટકા કાઢી લીધા છે, અને હવે આપણે વાયુવાળી મોટરમાં જોવા છીએ એમાં કેટલું પાણી આવે, અને કટકો કાઢવાનું તો કાઢી નાખી, એમાં બે મોટરું ચાલુ કરી દીધી છે, જી ઓછું થયું હોય એ આમાં ક્યાંક લગભગ બાપુ સવારી હલાવી દીધી લે, ક્યાં હોય ગોતવી જોઈએ, મેં રોગી ચાલુ કરી દીધી, જોયું નથી ક્યાં છે એ બધું, ઘર પાસે આવતી તવાય, હાર બહુ જગ્યા હતી ને માંડવી થઈ ગઈ ઓડી, એટલે સુકાય હવે પાણી તો દેખાણું અહીંયા, અડધું પાણી આવે ઓલી મોટર થી બે ની છે ને, ત્રણ ની લઈને જ છે અડધું પાણી આવે, ઓલું ઓલું ફોસ થી આવે, આ ફોસ થી નથી આવતું બહુ, હજી ઓછું થયું હોય બીજું કઈ નઈ, હવે કટકો કાઢવો જોઈએ, ધીમણું પાણી જાય જોવું જોઈએ, દીકડી કળી હાલે જવા દેવું, એમને મોડા તવા હોય તો પૂકી જઈ લો, તો ખોટું કુસી ના મળ્યું. તો મિત્રો વાગી ગયા છે હવા પાંચ, લગભગ હવા કલાક લાઈટ વહી ગઈ છે, અને કાલના વ્લોગમાં મેં કીધું હતું નિમિત થાય કાયમ વિગત નિવરી આવે પાવાની, એટલે પાવાનું તો આપણે ત્રણ ચાર દી હાલી છે, અને વ્લોગમાં હવે ત્રણ ચાર દી જ હાલશે પાણી વાળી, વાં બેઠો અડધી પૂરી કલાક લાઈટ આવી નહીં, પછી વળી આ જો વાયુ વાળી મોટરને કાવું બદલાયું, તો આમ પાછળ હતી એ બધું પી ગયું, પછી આમ ફુગાલે પાથરીને વાંથી પછી ફુગાલે નથી,
એસી પછી આપણે સવારે કટકા કાઢ્યા હોય ને એસી ચાર પાંચ કટકા લઈ અને આમ શેઠું સુધી હલાવી દીધું. હવે લાઈટ આવે એટલે પાછી થોડીક વાર રાખ્યું. એસી કરીને આપણે આ થાંભલો હોય ને એ સુધી પી જાય. આમ ટૂંકું ટૂંકું વાંચી લીધું હતું ત્યાં અહીં પી ગયું. હવે એક ખાવું પૂરું થાય એટલે થાંભલે પૂગી જાય. બહુ હેઠું નથી જોવા હેડો તો પડે. તમે વિડીયામાં ધ્યાનથી જોવો ને તો દેખાય. જો પાયની માંડવીમાં હેડો પડે કાયદેસર એટલે એટલું પી ગયું. હે ઊંડી ખોરાએ થોડુંક પીધું આપણે. નવા નવા કાવામાં ત્રણ કે શિયાર કટકા જ નીકળ્યા. લાઈટ વહી ગઈ એવું બધું છે. આજનો વિડીયોમાં એટલું જ. આજનો વિડીયો અહીં પૂરો કરી નાખી. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.